शुरुआत करिए कांति गामितनु सुमूल डेरीना डिरेक्टर पद खतरा में छे। जी हां, धरपकड़ थता हवे कांति गामितना राजीनामानी मांग उठी छे। आदिवासी अग्रणी अमित गामिते राजीनामानी मांग करी छे। आपने जणावीए कार्यवाही थता धरपकड़ थता हवे सुमूल डेरी में डिरेक्टर पद पण खतरा में छे। अने हवे चौतरफथी मांग उठी रही छे के कांति गामित आ डिरेक्टर पद परथी राजीनामु आपे। आज वीडियो आप जोई रहा छो, पौत्रीनी सगाई में आ प्रकारना लोकोनी भीड़ एकठी करी हती अने ते बाद आखरे थोड़ी ज क्षणों पहला आपे प्रदीपसिंह ने पण सांभळ्या जेने कार्यवाहीनी तमाम जानकारी आपी। अमित गामिते राजीनामानी मांग करी छे। आदिवासी अग्रणी छे अमित गामित अने फोनलाइन पर जोड़ाया छे संवाददाता शैलेश त्रिवेदी। शैलेश, आखरे सरकारे कार्यवाही करवी पड़ी छे, धरपकड़ थई छे कांति गामितनी, हवे सुमूल डेरीना डिरेक्टर पण छे, शुं लागी रह्युं छे आ समग्र कार्यवाही थी शुं असर पड़ी शके छे? જે રીતે કાંતિ ગામિતની સામે કાયદાકીય કાર્યવાહી ચાલી છે અને સરકારનો મૂળ પણ બદલાયો છે એ જોતા ચોક્કસપણે લાગી રહ્યું છે કે કાંતિ ગામિત જે પૂર્વ મંત્રી પૂર્વ ધારાસભ્ય છે અને હાલમાં તાજેતરમાં સુમૂલ ડેરીમાં ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે, ત્યારે તેમની સામે જે ઉમેદવાર હતા અરવિંદ ગામિત, અમિત ગામિત નથી એ અરવિંદ ગામિત છે, અરવિંદ ગામિતે સીધી અને સ્પષ્ટ રાજીનામાની માંગ કરી છે કાંતિ ગામિતના, કારણ કે નૈતિકતાના ધોરણે જે રીતે આ સમગ્ર મામલામાં કાંતિ ગામિતની સંડોવણી બહાર આવી છે, તેમની પૌત્રીના સગાઈ પ્રસંગે જે રીતે ટોળા ભેગા કર્યા હતા, જે રીતે ગરબા રમાયા, ડીજેનો તાલે લોકો ઝૂમ્યા હતા અને હવે પોલીસે સત્તાવાર રીતે ધરપકડ કરી દીધી છે, એ માત્ર એટલું જ પૂરતું નથી, તેમની સાથે બીજા 18 વ્યક્તિઓને પણ અટકમાં લેવામાં આવ્યા છે, એક પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ગામના સરપંચની ધરપકડ થઈ છે, આ તમામ મામલા એવા છે કે તેને લઈને જે અરવિંદ ગામિત છે જે તેમની સામે સુમૂલ ડેરીમાં ચૂંટણી લડ્યા હતા તેમણે રાજીનામાની માંગ કરી છે। આ ચૂંટણીનું પણ હું એક ખૂબ જ ટૂંકમાં જણાવું તો આ બેઠક ઉપર જે ડોસવાડાની બેઠક ઉપરથી જે ચૂંટણી થઈ હતી એ બેઠકમાં ટાઈ થઈ હતી, બંને અરવિંદ ગામિત અને કાંતિ ગામિતને સરખા મતો મળ્યા હતા અને ત્યારબાદ ચિઠ્ઠી ઉપાડવામાં આવી તેમાં કાંતિ ગામિત નસીબના જોરે ડિરેક્ટર બન્યા હતા, પરંતુ હવે આ સૌથી મોટા વિવાદમાં તેઓ આવી ગયા છે, તેને લઈને અરવિંદ ગામિતે કાંતિ ગામિતના રાજીનામાની માંગ કરી છે। બિલકુલ શૈલેષ, ધન્યવાદ જાણકારી માટે। તો સવાલ એ છે કે શું કાંતિ ગામિત રાજીનામું આપશે? અરવિંદ ગામિત તો સવાલ એ છે કે શું કાંતિ ગામિત ડિરેક્ટર પદેથી રાજીનામું આપશે? કોની સામે કાર્યવાહી થઈ એકવાર જોઈ લો। પૂર્વ મંત્રી કાંતિ ગામિત સામે કાર્યવાહી થઈ છે, જીતુ ગામિત જે કાંતિ ગામિતના પુત્ર છે એની સામે પણ કાર્યવાહી થઈ છે, વિનોદભાઈ જે કોર્પોરેટર છે એની સામે પણ કાર્યવાહી થઈ છે, કુલ 18 લોકો સામે કાર્યવાહી, પીઆઈ સી કે ચૌધરી સામે પણ કાયદાનો સકંજો કસાયો છે, કોન્સ્ટેબલ નિલેશ ગામિત પણ ફસાયા છે અને કેમ નહીં કાર્યવાહી થવી જરૂરી હતી? કારણ કે આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આપ, એક તરફના જાણે મહામારી નામક મહામારી છે જ નહીં, કોરોના છે જ નહીં, એવી રીતે લોકોની ભીડ એકઠી કરવામાં આવી હતી। અમે કાંતિ ગામિતની કારકિર્દી પણ અમે આપને દેખાડી રહ્યા છીએ, પરંતુ સવાલ એ છે કે આ કાર્યવાહી થયા બાદ જે હવે અરવિંદ ગામિતે માંગ ઉચ્ચારી છે, જેમ શૈલેષે જણાવ્યું કે આ ચૂંટણીમાં સરખા મત મળ્યા હતા અને ચિઠ્ઠી ઉપાડવાથી કાંતિ ગામિતની જીત નોંધાઈ હતી, ત્યારે હવે સુમૂલ ડેરીના ડિરેક્ટર પદેથી શું કાંતિ ગામિત રાજીનામું આપશે કે નહીં? કારણ કે જે આ વિવાદ છે, જે લોકોને ભેગા કરીને લોકોના જીવ સાથે ચેડા કર્યા છે, તેના માટે તેના પર કાર્યવાહી તો કરી છે સરકારે, પ્રદીપસિંહ હમણાં જ જાહેરાત કરી અને હમણાં તેમણે જાણકારી આપી, પરંતુ આ પ્રકારના કાર્યક્રમો યોજવા તે બાદ હવે
જે સકંજો કાયદાનો કસાયો છે તે બાદ શું સુમૂલ ડેરીના ડિરેક્ટર પદેથી તેઓ રાજીનામું આપશે? 2007માં ભાજપે કાંતિ ગામિતને ટિકિટ આપી હતી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ વસાવા સામે ગામિત પાતળી સરસાઈથી, એટલે કે આશરે 1600 મતેથી તેઓ, તો 2012માં ભાજપે ફરી કાંતિલાલને ટિકિટ આપી અને પહેલી વાર જીતીને કાંતિ ગામિત 2012માં ધારાસભ્ય બન્યા. પરેશ વસાવાને 30,000ની લીડથી હરાવીને જીત્યા હતા કાંતિ ગામિત વર્ષ 2012માં. એસટી નિગમમાં ડિરેક્ટર પદે પણ રહી ચૂક્યા છે કાંતિ ગામિત. અને 2014માં આનંદીબેન જ્યારે મુખ્યમંત્રી બન્યા તો તેમના કેબિનેટમાં તેઓ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી બન્યા હતા કાંતિલાલ ગામિત. એટલે કહેવાનો અર્થ એ છે કે કાંતિલાલ ગામિત એક નેતા છે, મંત્રી રહી ચૂક્યા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમ છતાં આ પ્રકારના કાર્યક્રમો યોજીને તેમણે શું સાબિત કરવા ઈચ્છ્યું કે તેની માટે, નેતાઓ માટે કોઈ પ્રકારના નિયમો હોતા નથી. સરકારે કાર્યવાહી કર્યા બાદ 18 લોકો પર કાર્યવાહી કરી છે. સરકારે કાર્યવાહી કરીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે પછી એ ભાજપના નેતા હોય, પૂર્વ મંત્રી હોય, આવા સમયે કોઈ પણ પ્રકારની કાર્યક્રમો યોજવા, લોકોના મેળાવડા કરવા, તેની પર કાર્યવાહી થશે. પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે માંગ ઉઠી છે સુમૂલ ડેરીના ડિરેક્ટર પદેથી, શું કાંતિલાલ ગામિત રાજીનામું આપે છે કે નહીં, જે અરવિંદ ગામિતે માંગ કરી છે તે જોવાનું રહેશે. તો આ તરફ તાપીમાં પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી થવાને લઈ પોલીસની એક મોટી કાર્યવાહી. પૂર્વ મંત્રી કાંતિલાલ ગામિતની ધરપકડ કરાઈ. કલમ 308 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ આ કાર્યવાહી થઈ છે. ઉષા રાડાને આ સમગ્ર ઘટનાની તપાસ સોંપાઈ છે અને 7 દિવસમાં રિપોર્ટ આપવા પણ આદેશ કરાયો છે. કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. टीवी माध्यम से मुझे पता चला कि 30 तारीख सोनगढ़ के डोसाडगा में एक एमएलए कांति भाई और उनके दिकरे जीतू भाई, एक जीतू भाई की बेटी का सगाई के कार्यक्रम आयोजन किए थे. उसमें काफी लोग मोर देन 2000 सोशल डिस्टेंस यानी मास्क वगैरह ये लोग इकट्ठे हुए थे. इसके बारे में मुझे प्राथमिक माहिती मिली, उसके आधार पर एसपी तापी को सूचना दी कि इसके खिलाफ गुना दाखिल करने का, और इमीडिएटली गुना दाखिल किए थे. उसके बारे में जो एविडेंस कलेक्ट किए हम लोग, जो वीडियोग्राफर ने रिकॉर्ड किए उसके एविडेंस कलेक्ट करके उसमें जो जो लोग आइडेंटिफाई हुए वो सबको आज अरेस्ट कर लिए. 18 लोगों को अरेस्ट किए. उसके अलावा जो लोकल पुलिस अधिकारी थे सीके चौधरी, उसको भी सस्पेंड किए, और लोकल बीट इंचार्ज हेड कांस्टेबल उसको भी सस्पेंड किए. इसके अलावा सेक्शन 308 वो आईपीसी सेक्शन 308 अटेम्प्ट टू कमिट कल्पेबल होमिसाइड वो भी सेक्शन ऐड करवाए. प्लस इस एग्जाम्पल को कोट करके सभी रेंज के एसपीज को हमने लेटर लिखा कि इस तरह की घटना दोबारा ना बने, इसके लिए इंटेंसिव एक्सटेंसिव पेट्रोलिंग आयोजन करने के लिए. समग्र घटना के गंभीरता के ध्यान लेके एसपी सूरत को मैंने एक सेपरेट इंक्वायरी भी दे दिया. उसमें स्थानीय पुलिस से लेके डीवाईएसपी सुधी किस किस की क्या नेग्लिजेंस थी उसके बारे में डिटेल में इंक्वायरी करके मुझे एक वीक में रिपोर्ट करने के लिए उनको सूचना दी. रिपोर्ट आने के बाद आगे की कार्यवाही भी हम लोग करेंगे.